નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર પ્રશ્ન નંબર 8 અને 9 જોઈશું. તો જો અહીંયા પ્રશ્ન નંબર 8 છે એ પહેલા જોઈએ તો એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે અને વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? તો સૌ પ્રથમ તો અહીંયા જો ગેરહાજર દિવસોની સંખ્યા આપેલી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરાબર. તો અહીંયા આપણે છે એ ધારેલી રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધીશું. તો જો અહીંયા આપણે વર્ગ છે એ ગેરહાજર વિદ્યાર્થીઓના દિવસોની સંખ્યા લખીશું. તો જો 0 થી 6, ત્યાર પછી 6 થી 10, 10 થી 14, વર્ગો બધા અહીંયા લખવાના છે. તો જો 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. એના પછી આવૃત્તિ લખી, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા 11, 10, 7, 4, 4, 3 અને 1. અહીંયા આપણે કુલ જો આવૃત્તિ છે એનો સરવાળો કરીએ તો કેટલા થશે? તો જો અહીંયા 10 અને 11 21, 21 ને 7 28, 28 4 32, 32 ને 4 36, 36 ને 1 37, 37 ને 3 40. તો અહીંયા આપણે લખશું કે સિગ્મા એફ આઈ બરાબર 40 થશે, બરાબર. હવે મધ્ય કિંમત માટે આપણે અહીંયા વર્ગોની ઉધ્વસીમા અને અધસીમાનો સરવાળો ભાગ્યા 2 કરશું એટલે મળશે. તો જો 6 વત્તા 0 એટલે 6 અને ભાગ્યા 2 એટલે 3, 10 ને 6 16 ભાગ્યા 2 એટલે 8, 14 ને 10 34 ભાગ્યા 2 એટલે 17, 20 અને 14 એટલે થશે 34 ભાગ્યા 14 ને 10 24 ભાગ્યા 2 એટલે 12 થશે, 20 અને 14 34 ભાગ્યા 2 એટલે 17, 28 અને 20 48 ભાગ્યા 2 એટલે 24, 38 અને 28 ભાગ્યા 2 એટલે સરવાળો કરીએ એટલે આપણે અહીંયા મળશે 33, અને 40 અને 38 એટલે થશે 78, 78 ભાગ્યા 2 કરશો એટલે 39, બરાબર. તો આ તમે XI શોધી શકો છો. એના પછી DI માટે શું કરશો? તો અહીંયા પહેલા XI તો આપેલા છે એ આપણે ધારવા પડશે. તો એ કેટલા થશે? તો જો અહીંયા મધ્યમાં કેટલા છે? 17 છે, 3 બાજુ 3 બાજુ એટલે 17 છે. ધારી લઈએ તો આપણે અહીંયા 17 બરાબર 1 થશે, બરાબર. હવે XI માંથી એ બાદ, એટલે કે 3 માંથી 17 બાદ કરો તો આપણને અહીંયા મળશે જો -14, કારણ કે 17 માંથી 3 કાઢો એટલે 14 અને માઇનસ મળશે. એના પછી 8 માંથી 17 બાદ કરો તો થશે -9, 12 માંથી 17 કાઢશો એટલે -5 અને 17 માંથી 17 એટલે બાદ થશે 0, 24 માંથી 17 બાદ કરો આપણને એ મળશે 7 મળશે, બરાબર. એના પછી 33 માંથી 17 બાદ કરો તો આપણને મળશે 16, 39 માંથી 17 બાદ કરો તો મળશે 22, બરાબર. હવે FIDI માટે DI ગુણ્યા FI એટલે કે આ બંનેનો ગુણાકાર કરવાના છે. 11 × 14 કરશો તો આપણને મળશે 154 માઇનસ, 10 × 9 એટલે 90 થશે એ પણ માઇનસ થશે, 7 × 5 35 માઇનસ, 4 × 0 એટલે 0 થશે, 7 × 4 28 થશે અને 16 × 3 48, 22 × 2 22. હવે જો અહીંયા આપણે સિગ્મા FIDI મેળવવાના, એના માટે અહીંયા માઇનસ માઇનસનો સરવાળો કરો અને પ્લસનો સરવાળો કરો, માઇનસમાંથી બાદ કરો, બરાબર. તો જો 4 અને 5 9, 5 અને 9 14, 14 ને 15 16 17, 7 બધી 1 ને 1 એટલે 279 માઇનસ થશે, બરાબર. પ્લસમાં કરીએ તો જો 8 ને 8 16 17 18 બધી 1 4 5 6 7 8 9
માંથી આપણે બાદ કરો, નવ માંથી આઠ એટલે સાત માંથી નવ કાઢો એટલે દસ, પંદર, સત્તર, સત્તર માંથી નવ જાય એટલે આપણને અહીંયા મળશે આઠ, અને એકસો ને એક્યાસી મળશે બરાબર. કેવા માઇનસમાં, કારણ કે અહીંયા માઇનસ વધારે હશે તો માઇનસ એકસો એક્યાસી થશે. હવે જો આપણે ધારેલી રીતે મધ્યક સંયોજનોના સૂત્ર મૂકી દઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ ભાગ્યા સિગ્મા એફ આઈ. ચલો એ બરાબર કેટલા ધારેલા, તો એ બરાબર છે સત્તર પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ તો માઇનસ એક્યાસી એકસો એક્યાસી છે ભાગ્યા સિગ્મા એફ આઈ ચાલીસ. અહીંયા સત્તર મૂકીશું અહીંયા પ્લસ જો એકસો એક્યાસી ભાગ્યા ચાલીસ કરીશું આપણે તો ચાલીસ, તો ચાલીસ ચોખ્ખું એકસો ને સાહીઠ બાદ કરશું એટલે આપણને જો એકમાંથી શૂન્ય બાદ કરીએ એક અને આઠમાંથી છ હોય તો બે શૂન્ય પોઈન્ટ શૂન્ય મૂકીએ. ચાલીસ પંચુ બસો દસ અને શૂન્ય ચાલીસ બ્યાસી વીસ શૂન્ય અને ચાલીસ પંચું બસો તો જો ચાર પોઈન્ટ પાંચસો ને પચીસ આવે છે. જો સત્તર માંથી આપણે બાદ કરવાના છે ચાર પોઈન્ટ પાંચસો ને પચીસ, તો અહીંયાથી દસ કો લઈએ તો નવ નવ અને દસ, દસ માંથી પાંચ બાદ કરો એટલે પાંચ થશે, નવ માંથી બે બાદ કરો એટલે થશે સાત, નવ માંથી પાંચ બાદ કરો ચાર અને છ માંથી ચાર જાય તો બી એટલે કે બાર પોઈન્ટ ચારસો પંચોતેર, એ આપણો અહીંયા મધ્યક થશે બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નના ઉત્તર લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર નવ જોઈએ. તો જો અહીંયા નીચેનો કોષ્ટક છે જે 35 શહેરોના સાક્ષરતા દર આપે છે અને સાક્ષરતા દરનો મધ્યક છે એ આપણે શોધવાનો છે. તો જો સાક્ષરતા દર ટકામાં આપેલા છે અને શહેરોની સંખ્યા પણ આપેલી છે તો સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવીશું જેમાં સૌ પ્રથમ સાક્ષરતા દર ટકામાં છે લખશું એટલે કે વર્ગ લખશું બરાબર. ત્યાર પછી શહેરોની સંખ્યા એટલે આવૃત્તિ જે એફ આઈ એ લખીશું, ત્યારબાદ એક્સ આઈ લખશું, તો જો વર્ગમાં લખીએ તો 45 થી 55 શરૂઆતની અંદર એની આવૃત્તિ છે ત્રણ તો એ લખીશું અહીંયા ત્રણ. એના પછી 55 થી 65 65 થી 75 અને 75 થી 85 ત્યાર પછી 85 થી 95 અને અહીંયા આપણે કુલ લખશું બરાબર. હવે આવૃત્તિમાં 3 પછી 10 એના પછી 11 8 અને 3 અહીંયા કુલ આવૃત્તિ તો સિગ્મા એફ આઈ કરશું. તો જો 10 10 ને 11 21 21 ને 3 24 24 ને 8 32 ને 3 35 થશે તો સિગ્મા એફ આઈ કેટલા થશે તો 35 થી આપણે અહીંયા લખશું બરાબર. હવે એક્સઆઈ શોધવા માટે શું કરશું તો અહીંયા બંને વર્ગ છે વર્ગની ઉધ્વસીમા અને અધસીમા બંનેનો સરવાળો કરી ભાગ્યા બે કરશું એટલે આપણને
એક સહી મધ્ય કિંમત મળી જશે. તો 55 અને 45 એટલે 100 અને 100 ભાગ્યા 2 કરશું એટલે 50 થશે. તો પ્રથમ આપણને અહીંયા મધ્ય કિંમત છે 50 મળશે. જુઓ એના પછી 65 અને 55 એટલે અહીંયા થશે 120. 120 ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 60. એના પછી 75 અને 5 એટલે 80. 80 અને 60 એટલે થશે 140. 140 ભાગ્યા 2 કરશું એટલે 70. તો એ જો 10 વધે હશે બરાબર છે. એ જ રીતે 85 અને 75 10 ઉમેરી જશો તો 70 અને 80 અને 90 થશે. તો આ રીતે તમે મધ્ય કિંમત છે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા પદ વિચલન ની રીતે આપણે અહીંયા મધ્યક શોધીશું તો આપણે અહીંયા યુઆઈ લખીશું બરાબર છે. તો યુઆઈ બરાબર શું થશે તો કે જો એક્સઆઈ માઇનસ એ થશે બરાબર અને ભાગ્યા એચ થશે અને ત્યારબાદ છે ને એફ આઈ યુઆઈ થશે બરાબર. તો આ રીતે આપણે સૌ પ્રથમ કોષ્ટક બનાવી લઈશું. એક્સઆઈ એટલે 50 અને એમાંથી એ તો એ આપણે ધારવા પડશે. તો જો અહીંયા 2 ઉપર છે અને 2 નીચે વચ્ચે આપણે 70 ને એ ધારી લઈએ બરાબર. તો 70 બરાબર એ લઈશું અહીંયા. હવે 70 એક્સઆઈ માંથી 50 માંથી 70 બાદ કરો એટલે માઇનસ 20 અને એચ એટલે કેટલા. તો જો અહીંયા આપણે એચ બરાબર 55 માંથી 45 બાદ કરો એટલે 10 મળશે. તો એચ બરાબર આપણે 10 લઈશું બરાબર. હવે જો અહીંયા તો 50 માંથી 70 બાદ કરો એટલે માઇનસ 20 અને માઇનસ 20 ભાગ્યા 10 એટલે માઇનસ 2 થશે બરાબર. 60 માંથી 70 બાદ કરો એટલે માઇનસ 10 અને માઇનસ 10 માંથી 10 ભાગ્યા 10 કરશો એટલે માઇનસ 1 મળશે. અહીંયા 0 થશે કારણ કે 70 માંથી 70 બાદ કરશું અને ભાગ્યા 2 એટલે 0 થશે બરાબર. 80 માંથી 70 બાદ કરશું તો 10 મળશે અને 10 ભાગ્યા એચ એટલે કે 10 એટલે 1 થશે. 90 માંથી 70 બાદ કરી એટલે 20 અને 20 ભાગ્યા 10 એટલે 2 થશે. તો આ રીતે તમે આ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો યુઆઈ. અને હવે એફઆઈ યુઆઈ એટલે શું થશે તો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરીશું અહીંયા. તો જો 3 2 6 કેટલા તો કે માઇનસ 10 એકાદશ માઇનસ 10 11 ગુણ્યા 0 એટલે 0 8 ગુણ્યા 1 એટલે 8 3 2 6 અને ત્યારબાદ આપણે અહીંયા ટોટલ મારી તો સિગ્મા એફ આઈ યુઆઈ બરાબર કેટલા થશે. તો જો 10 અને 6 16 માઇનસ 16 છે અને એમાંથી 8 અને 6 એટલે 14 પ્લસ બાદ કરશું તો આપણને 2 માઇનસ મળશે બરાબર. તો અહીંયા કેટલા થશે માઇનસ 2 એટલા. હવે પદ વિચલનની રીતે આપણે અહીંયા લખ્યું છે તો એનો સૂત્ર મૂકીશું. જો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફ આઈ ગુણ્યા એચ કરશું. જો હવે એ બરાબર કેટલા છે તો 70 તો અહીંયા આપણે લખશું 70 પ્લસ સિગ્મા એફ આઈ યુઆઈ તો માઇનસ 2 અને સિગ્મા એફ આઈ તો થશે 35 ગુણ્યા એચ. તો એચ બરાબર 10 આપણે લીધેલા છે. હવે જો 70 પ્લસ 10 દુ 20 એટલે માઇનસ 20 ભાગ્યા 35 તો બરાબર. તો જો હવે આપણે અહીંયા 70 એમને એમ લખીશું બરાબર પ્લસ 20 ભાગ્યા 35 કરશું તો અહીંયા 0 પોઈન્ટ કરી અને 0 મૂકશું. હવે જો અહીંયા 35 પંચા કરશું તો આપણને અહીંયા મળશે 175 અને 200 માંથી 175 બાદ કરો એટલે 25 અને 0. હવે 75 સીધા આપણે કરશું તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો મળશે 245 બરાબર. 50 માંથી 45 કાઢો એટલે 5 શૂન્ય શૂન્ય બરાબર. તો 0.57 પણ અહીંયા માઇનસમાં હતા એટલે આપણે અહીંયા જે જવાબ છે એ કેવો થશે 0.57 એ માઇનસ થશે બરાબર. હવે 70માંથી 0.57 બાદ કરશું એટલે આપણને મળશે અહીંયા 69.43 બરાબર. તો એ આપણો અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યક રહે.